हेलो विद्यार्थी मित्रों, मीओस यूट्यूब चैनल में आपनु फरीथी स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आना पहेलाना लेक्चर में आपणे ऋतुचक्रनी थोड़ीक माहिती मेळवी हती कि ऋतुचक्र जेवी मादा प्रजनन तंत्र में चालता प्रजनन चक्रने ऋतुचक्र तरीके ओळखवामां आवे छे। एटले के स्त्री मादा में जे प्रजनन चक्र चाले छे एने आपणे ऋतुचक्र तरीके ओळखता हता। ऋतुचक्र में विद्यार्थी मित्रों आपणे पण वात कही थी, ऋतुचक्र केटला दिवसे थाय तो के दर 28-29 दिवसे थाय। प्रथम ऋतुचक्रनी शुरुआत थाय तेने रजो दर्शन कहेवामां आवे, ई पण आपणे वात करी थी। अने युवान अवस्थाए प्रथम ज्यारे मादा स्त्री युवान अवस्थामां प्रवेशे त्यारे प्रथम जे ऋतुचक्र चालू थाय एने आपणे रजो दर्शन तरीके ओळखता हता, बराबर। पछी आपणे ऋतुचक्र એ ખરેખર શું છે તો કે એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે એના વિશે આપણે માહિતી મેળવી હતી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઋતુચક્રના જે ત્રણ તબક્કા રહ્યા, ઋતુચક્ર ત્રણ તબક્કામાં થાય છે, બરાબર। આ 1 થી લઈને 28 દિવસ રહ્યા એને ત્રણ તબક્કામાં વિભાજિત કરી દેવામાં આવેલા છે, બરાબર। 1 થી 28 દિવસ જે આપણે કહીએ છીએ એને ત્રણ તબક્કામાં વિભાજિત કરી દેવામાં આવેલ છે। એમાં આપણે પ્રથમ તબક્કો ગયા લેક્ચરમાં જોઈ લીધું હતું કે ઋતુસ્ત્રાવ તબક્કો, જે ઋતુચક્રના 1 થી લઈને 5 દિવસ સુધી ચાલે। ઋતુસ્ત્રાવ તબક્કો રહ્યો એ ઋતુચક્રના 1 થી લઈને 5 દિવસ સુધી ચાલે, અને એમાં કયા કયા ફેરફારો થાય એની પણ આપણે વાત કરી દીધી હતી કે ઋતુસ્ત્રાવમાં રુધિરનો સ્ત્રાવ થશે, એન્ડોમેટ્રિયમ સ્તર તૂટે, એમાં આવેલી રુધિરવાહિની તૂટે, એના કારણે રુધિરનો સ્ત્રાવ થાય। એ રુધિરનો સ્ત્રાવ યોનિ માર્ગ મારફતે માદા પ્રજનન તંત્રમાંથી બહાર નીકળશે, બરાબર। અને આ 3 થી 5 દિવસ સુધી આ ક્રિયા રહી ચાલુ રહેશે, અને એમાં દર ઋતુચક્રએ 50 થી લઈને 150 ml જેટલું રુધિર વ્યય પામે છે, બરાબર। અને ઋતુસ્ત્રાવ તબક્કો ન આવે તો એની નિશાની કેની છે તો કે ઋતુસ્ત્રાવ તબક્કો ન આવે એ નિશાની રહી ગર્ભધારણની છે। એનો મતલબ એવો થયો કે સ્ત્રીએ ગર્ભધારણ કરેલું છે એટલે ઋતુસ્ત્રાવ તબક્કો રહ્યો એ ગર્ભધારણ દરમિયાન આવશે નહીં, બરાબર। એટલે કે ઋતુચક્ર પૂરું થઈ જાય, નવું ઋતુચક્ર ચાલુ થાય, છતાંય જો ઋતુસ્ત્રાવ તબક્કો ન આવે, બરાબર, રુધિરનો સ્ત્રાવ ન થાય તો એ ગર્ભધારણની નિશાની છે, બરાબર, કે સ્ત્રીએ ગર્ભધારણ કરેલું હોય તો જ ઋતુસ્ત્રાવ તબક્કો રહ્યો આવશે નહીં। હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બાકીના 2 તબક્કા રહી જોવાના બાકી છે ઋતુચક્રના। ઋતુચક્ર આખે આખું 3 તબક્કામાં વિભાજિત કરેલું છે। એમાં પહેલો તબક્કો આપણે જોઈ લીધો ઋતુસ્ત્રાવ 1 થી લઈને 5 દિવસ સુધીનો, બરાબર। હવે બીજો તબક્કો અને ત્રીજો તબક્કો રહ્યો આજના લેક્ચરમાં આપણે જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ આ ટોપિક રહ્યો IMP છે, નીટ અને ગુજરાત બોર્ડ માટે, તો ધ્યાનથી આ ટોપિક રહ્યો એ સ્ટડી કરજો, બરાબર। અને એમાં આવતા દરેક જે વિશિષ્ટ લક્ષણ, બરાબર, એના તબક્કા વિશેની માહિતી રહી યાદ રાખજો, બરાબર। તો આગળ વધી આપણે બીજો તબક્કો પુટિકીય તબક્કો, બીજો તબક્કો રહ્યો એ આપણો પુટિકીય તબક્કો તરીકે ઓળખવામાં આવે છે। નામ યાદ રાખજો તબક્કાનું, પુટિકીય તબક્કો, જેને ઇંગ્લિશમાં ફોલિક્યુલર ફેઝ પણ કહેવામાં આવે છે। આ તબક્કાની શરૂઆત વિદ્યાર્થી મિત્રો ઋતુચક્રના 6 દિવસથી લઈને 14 દિવસ સુધી આ તબક્કો ચાલે, બરાબર। જેમ આપણે ઋતુસ્ત્રાવ તબક્કો 1 થી લઈને 5 દિવસ સુધી ચાલતો હતો, બરાબર, 5મા દિવસે ઋતુસ્ત્રાવ તબક્કો પૂરો થઈ જાય, અને 6 દિવસથી પુટિકીય તબક્કો રહ્યો એ શરૂ થાય અને 14મા દિવસ સુધી પુટિકીય તબક્કો રહેશે। 14મા દિવસ પછી પુટિકીય તબક્કો રહ્યો એ પૂરો થઈ જશે, પછી આપણો 3જા નંબરનો તબક્કો રહ્યો એ ઋતુચક્રનો શરૂ થશે, બરાબર। તો હવે આપણે જોઈએ પુટિકીય તબક્કામાં શું ફેરફારો થાય માદા પ્રજનન તંત્રમાં, 6 દિવસથી લઈને 14મા દિવસ સુધી શું ફેરફાર થાય એ આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ, બરાબર। પહેલાં આ તબક્કામાં ફેરફાર શું થાય એની માહિતી આપેલી, પછી કઈ રીતના થાય એ આપણે આગળ જોઈ। આ તબક્કા દરમિયાન અન્નપિંડમાંથી પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામીને સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય। આના પહેલાંના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો અંડકોષ જનનની ક્રિયામાં આપણે વાત થઈ ગઈ હતી, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ગ્રાફિયન પુટિકા, બરાબર। તો આ તબક્કામાં દિવસ 6 થી લઈને દિવસ 14મા દિવસ સુધી પુટિકીય તબક્કામાં અન્નપિંડમાંથી જે પ્રાથમિક પુટિકાઓ હશે એ વૃદ્ધિ પામીને સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાશે।
સાથે સાથે ગર્ભાશયનું અંતઃસ્તર દ્વારા પુનઃસર્જન પામશે. ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ પ્રસાર, એટલે કે એન્ડોમેટ્રિયમની જાડાઈમાં વધારો થશે અને પુનઃસર્જન પામશે, એટલે કે એન્ડોમેટ્રિયમ નવું બનશે, બરાબર, જેથી કરીને એન્ડોમેટ્રિયમના સ્તરમાં વધારો થશે. એટલે આ બે ક્રિયા થશે 6 થી લઈને 14 દિવસ દરમિયાન પુટિકીય તબક્કામાં. પહેલી પ્રક્રિયા કઈ થશે પુટિકીય તબક્કામાં? તો કે પ્રાથમિક પુટિકા રહી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય. અને બીજી પ્રક્રિયા કઈ થશે પુટિકીય તબક્કામાં? તો કે ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ અથવા અંતઃસ્તર રહ્યું એની જાડાઈમાં વધારો થશે, એટલે કે પુનઃસર્જન પામે છે, બરાબર. તો આ બે મુખ્ય ક્રિયા રહી પુટિકીય તબક્કામાં થશે. અને આ ક્રિયાની શરૂઆત ઋતુચક્રના 6ઠા દિવસથી લઈને 14મા દિવસ સુધી થશે, બરાબર. હવે આગળ વધી અન્નપિંડ અને ગર્ભાશયના ફેરફારો પિટ્યુટરી અને અન્નપિંડીય અંતઃસ્રાવની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે. અન્નપિંડ અને ગર્ભાશયમાં 6ઠા દિવસથી લઈને 14મા દિવસ પુટિકીય તબક્કા દરમિયાન જે ફેરફાર થાય છે, એ ફેરફાર કેના કારણે થાય છે? તો કે માદા પ્રજનન તંત્રમાં માદા શરીરની અંદર પિટ્યુટરી ગ્રંથિ અને અન્નપિંડીય અંતઃસ્રાવો મુક્ત થાય છે, એની માત્રા વધે છે, બરાબર. એના કારણે અન્નપિંડ અને ગર્ભાશયમાં ફેરફાર થાય છે, બરાબર. ગોનેડોટ્રોપિન્સ એમાં પણ કયા? લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સનો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે, બરાબર. એટલે કે પુટિકીય તબક્કાની શરૂઆત થાય ત્યારે LH અંતઃસ્ત્રાવ અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ, આ બંને અંતઃસ્ત્રાવનું પ્રમાણ પુટિકીય તબક્કામાં ક્રમશઃ વધતું જશે, બરાબર. તે પુટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. એટલે આ અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે LH અને FSHનો સ્ત્રાવ વધે છે પુટિકીય તબક્કામાં, એનું કાર્ય એ છે કે તે પુટિકીય વિકાસ એટલે કે પુટિકાઓના વિકાસ તેમજ વિકસિત થયેલી પુટિકામાંથી ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે, બરાબર. ઇસ્ટ્રોજન માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. એટલે LH અને FSHનો કાર્ય આપણે જોઈ લીધું કે પુટિકાનો વિકાસ કરે, સંપૂર્ણ વિકસિત પુટિકા બનાવે અને વિકસિત પુટિકામાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે, બરાબર. ચક્રની મધ્યમાં એટલે કે આશરે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. LH અને FSH રહ્યું એ 6ઠા દિવસથી ક્રમશઃ વધવાનું શરૂ કરે, બરાબર. જે છે 14મા દિવસ સુધી ક્રમશઃ વધશે અને 14મા દિવસે એ હાઈએસ્ટ એનું સ્તર હશે. 14મા દિવસ પછી LH અને FSHનું સ્તર વધશે નહીં, પછી એનું સ્તર કેવું થશે? ઘટશે, બરાબર. એટલે મેક્સિમમ સ્તર તમને ક્યાં મળશે LH અને FSHનું, આ બંને અંતઃસ્ત્રાવનું સ્તર? તો કે 14મા દિવસે મેક્સિમમ એનું પ્રમાણ હશે LH અને FSH અંતઃસ્ત્રાવનું, બરાબર. એટલે કે ચક્રની મધ્યમાં, ઋતુચક્રના મધ્યમાં એટલે કે 14મા દિવસે, બરાબર, LH અને FSHનું સ્તર મેક્સિમમ હશે, પીક ઉપર હશે, બરાબર. LHનો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, બરાબર, જેને LH પરાકાષ્ઠા કહે છે, બરાબર. LHનો ઝડપી સ્ત્રાવ થાય તેને ચક્રના વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે. એટલે LHનો ઝડપી સ્ત્રાવ થવાથી જે ચક્રનું મધ્યમ સ્તર રહ્યું, બરાબર, એટલે કે 14મા દિવસે એ મહત્તમ સ્તર સુધી LH પહોંચી જશે. LHનો ઝડપી સ્ત્રાવ થવાથી 14મા દિવસે LH મહત્તમ સ્તર ઉપર હશે, જેને કહેવામાં આવે LH પરાકાષ્ઠા, એટલે કે LH સેચ્યુરેશન પોઈન્ટ. સેચ્યુરેશન એટલે કે મેક્સિમમ, એનેથી પછી LHનું પ્રમાણ વધશે નહીં. LH પરાકાષ્ઠા એને કહેવાય કે LHનું એટલું વધારે સ્તર કે એનેથી વધારે સ્તર હવે વધશે નહીં, એને મેક્સિમમ પોઈન્ટ કહેવામાં આવે, એને સેચ્યુરેશન પોઈન્ટ પણ કહેવામાં આવે. એટલે LH રહ્યું એના સેચ્યુરેશન પોઈન્ટે ક્યારે પહોંચે? તો કે 14મા દિવસે. 14મા દિવસે LHનું પ્રમાણ મહત્તમ હશે અને એ સ્તરને કહેવાય LH પરાકાષ્ઠા, બરાબર. જે ગ્રાફિયન પુટિકાને તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષરીઓ એ મુક્ત થશે. હવે LHનું પરાકાષ્ઠા એ LH પહોંચી જાય, એટલે કે સેચ્યુરેશન પોઈન્ટે પહોંચી જાય, 14મા દિવસે LHનું મહત્તમ સ્તર આવી જાય,
ત્યારે ગ્રાફિયન પુટિકારે તૂટી જશે અને એમાંથી અંડકોષ મુક્ત થશે. હવે ગ્રાફિયન પુટિકામાંથી કયો અંડકોષ મુક્ત થાય એ આપણને ખબર જ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ, જે અંડકોષ જનનની ક્રિયામાં મેં તમને કીધું હતું બરાબર. એટલે એલએચ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારબાદ ગ્રાફિયન પુટિકા રહી તૂટી જશે અને ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થશે અને આ ક્રિયાને શું કહેવામાં આવે, અંડકોષપાત કહેવામાં આવે છે બરાબર. એટલે 14મા દિવસે અંડકોષનું મુક્ત થશે અંડપિંડમાંથી, અને અંડપિંડમાં શું હશે તો કે ગ્રાફિયન પુટિકા, અને એ તૂટશે. એને તોડશે કોણ, તો કે એલએચનું મહત્તમ સ્તર. એલએચનું મહત્તમ સ્તર, એલએચરી મહત્તમ સ્તરે પહોંચે એટલે ગ્રાફિયન પુટિકા રહી જે અંડપિંડમાં હશે એ તૂટી જશે. એટલે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થઈને ક્યાં આવશે, અંડવાહિનીમાં આવશે બરાબર. આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો બીજો તબક્કો, જેને પુટિકીય તબક્કો તરીકે ઓળખવામાં આવે છે બરાબર. અને 6 થી લઈને 14 દિવસ સુધી આ તબક્કો રહ્યો એ ચાલશે બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પુટિકીય તબક્કાની ગ્રાફ જોઈ, આપણે પુટિકીય તબક્કાનો ગ્રાફ જોઈ, એટલે કે 6ઠા દિવસથી લઈને બરાબર 14મા દિવસ સુધી, આ 14મા દિવસ સુધી, 6ઠાથી લઈને 14મા દિવસ સુધી જોઈએ આપણે, તો કે એલએચનું પ્રમાણ વધવા માંડે છે. એલએચનું પ્રમાણ 6ઠા દિવસથી લઈને 14મા દિવસ સુધી વધવા માંડે, અને 14મા દિવસે તમે જુઓ મેક્સિમમ એનું પ્રમાણ હશે. આ 14મા દિવસે એનું મેક્સિમમ પ્રમાણ હશે એલએચ અને એફએસએચ, આ બંને પિટ્યુટરી અંતઃસ્ત્રાવે એનું 6ઠા દિવસથી વધારો થતો જાય અને 14મા દિવસ સુધીમાં મેક્સિમમ વધારો થાય, અને આ જે સ્તર રહ્યું મેક્સિમમ વધે એને એલએચ પરાકાષ્ઠા પણ કહેવામાં આવે. હવે એલએચનું મેક્સિમમ પ્રમાણ વધે એટલે જો અહીંયા પુખ્ત પુટિકાઓમાંથી શું થશે, અંડકોષ મુક્ત થશે. આ પુટિકા રહી તૂટી ગઈ બરાબર, અને એમાંથી શું મુક્ત થયું, અંડકોષ મુક્ત થયો બરાબર. અને એ દરમિયાન તમે જુઓ અંડપિંડી અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજનનું પ્રમાણ પણ વધારે હશે બરાબર. ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હશે પણ પ્રોજેસ્ટ્રોનનું પ્રમાણ વધારે હશે નહીં, કેમ કે પ્રોજેસ્ટ્રોન અંડપાત બાદ એનું પ્રમાણ ડ્યુ વધવાની શરૂઆત થશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે બંને અંતઃસ્ત્રાવ, જે આપણે કહીએ અંડપિંડીય અંતઃસ્ત્રાવ અને અંડપિંડીય ઘટનાઓ બરાબર, આ ઘટનાઓમાં જોઈએ આપણે તો કે 6ઠા દિવસથી લઈને 14મા દિવસ સુધી અંડપુટિકાઓનો વિકાસ થશે, એટલે આપણે એને પુટિકીય તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. પુટિકીય તબક્કાઓમાં જે પુટિકાઓ રહે એનો વિકાસ થશે, અને પરિપક્વ પુટિકા થાય, અહીંયા 14મા દિવસે પરિપક્વ પુટિકા થાય એટલે એમાંથી અંડકોષ મુક્ત થશે. પુટિકાઓ તૂટી જશે અને અંડકોષ મુક્ત થશે 14મા દિવસે, અને એ થવા પાછળનું કારણ શું એ, તો કે એલએચનું પ્રમાણ વધે છે. એલએચ મેક્સિમમ પોઈન્ટ ઉપર પહોંચી જઈએ લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ, એના કારણે ગ્રાફિયન પુટિકા રહી તૂટી જશે અને એમાંથી અંડકોષ મુક્ત થશે, જેને અંડકોષ પાત કહેવામાં આવે છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો બીજા નંબરનો તબક્કો, પુટિકીય તબક્કો બરાબર. હવે પુટિકીય તબક્કા બાદ આપણે ત્રીજા નંબરનો તબક્કો રહ્યો એ જોવાનો છે. એ પહેલાં આપણે જોઈએ તો કે આ જે સ્તર વિદ્યાર્થી મિત્રો દેખાડેલું છે આ ગર્ભાશયની ઘટનાનું સ્તર છે, એટલે કે ગર્ભાશય રહ્યું એના સ્તરમાં શું ફેરફાર થાય છે બરાબર. અહીંયા જુઓ આ બાજુ આમ જતા જશો એટલે સ્તરનો વધારો થતો જશે બરાબર. આ સ્તરમાં વધારો થતો જાય છે એનું કારણ કેમ કે એની જાડાઈ રહી વધતી જાય છે. જેમ તમે આગળ આગળ વધતા જશો વિદ્યાર્થી મિત્રો, પહેલા દિવસથી લઈને 28 દિવસ સુધીમાં એમ સ્તરની જાડાઈમાં વધારો થતો જશે. એમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જુઓ 14મા દિવસ પછી સ્તરની જાડાઈમાં ઘણો બધો વધારો થાય છે. આ 14મા દિવસ પછી સ્તરની જાડાઈમાં ઘણો બધો વધારો થાય છે, એનું એક જ કારણ છે કે ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયમ સ્તર રહ્યું બરાબર, એ પુનઃસર્જન પામે છે એટલે કે એની જાડાઈ વધે છે. એટલે અહીંયા ગર્ભાશયની જે ઘટનાઓ દેખાડેલી છે આ ભાગમાં, એમાં આ ઘટનાઓમાં સ્તર રહ્યું એનું પ્રમાણ વધારે દેખાડેલું છે બરાબર. તો હવે ત્રીજા તબક્કામાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધી, ત્રીજો તબક્કો અને છેલ્લો તબક્કો ઋતુચક્રનો, જેને આપણે
લ્યુટિયલ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને સ્ત્રાવી તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે. લ્યુટિયલ તબક્કાની શરૂઆત વિદ્યાર્થી મિત્રો 15મા દિવસથી લઈને 28 દિવસ સુધીમાં આ તબક્કો થશે, બરાબર. એટલે કે લ્યુટિયલ અથવા સ્ત્રાવી તબક્કાની શરૂઆત 15મા દિવસથી લઈને 28મા દિવસ સુધી આ તબક્કો ચાલશે, બરાબર. છેલ્લો દિવસ ઋતુચક્રનો, અને ત્યારબાદ 28 દિવસ પછી પાછો પહેલો દિવસ આવે એટલે કયો તબક્કો શરૂઆત થશે, પાછી ઋતુસ્ત્રાવ તબક્કો, બરાબર. હવે લ્યુટિયલ તબક્કામાં સ્ત્રાવી તબક્કામાં શું ફેરફાર થાય, બરાબર. અને આ તબક્કાની શરૂઆત 15મા દિવસથી 28મા દિવસ સુધી ચાલશે. આ તબક્કો શરૂઆત 15મા દિવસથી થશે. યાદ રાખજો કયો તબક્કો કયા દિવસે શરૂ થાય છે. એક્ઝામમાં MCQમાં અને નીટમાં MCQમાં પૂછાઈ શકે, બરાબર. અને ખાસ એ યાદ રાખજો કે કયા તબક્કામાં શું ફેરફાર થાય છે માદા પ્રજનન તંત્રમાં. સ્ત્રાવી તબક્કો હોય તો એમાં શું ફેરફાર થાય, પુટિકીય તબક્કો હોય તો એમાં શું ફેરફાર થાય, ઋતુસ્ત્રાવ તબક્કો હોય તો એમાં કયો ફેરફાર થાય, એ યાદ રાખજો. ત્રણે ત્રણ તબક્કામાં માદા પ્રજનન તંત્રમાં શું ફેરફાર થાય એ આપણે યાદ રાખવાનું છે, બરાબર. હવે 15મા દિવસથી લઈને 28 દિવસ દરમિયાન જે તબક્કો થાય છે, લ્યુટિયલ તબક્કો, સ્ત્રાવી તબક્કો, એના વિશે માહિતી લઈ. અંડકોષ પાત બાદ અંડકોષનું પતન થઈ જાય, અંડકોષરીઓ અંડવાહિનીમાં આવે અંડપિંડમાંથી, આ કેમાં થયું હતું તો કે પુટિકીય તબક્કામાં. એટલે અંડકોષ બાદ સ્ત્રાવી તબક્કો આવે, જેને આપણે લ્યુટિયલ તબક્કો કહીએ છીએ. તે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય. હવે ગ્રાફિયન પુટિકા શું હતી, પરિપક્વ પુટિકા, અને એ પુટિકીય તબક્કામાં તૂટી ગઈ એટલે એમાંથી શું મુક્ત થયું, અંડકોષ. એ અંડકોષ મુક્ત થયો, એ અંડવાહિનીમાં આવ્યો, એને આપણે અંડકોષ પાત કહેતા હતા. હવે ખાલી પાછળ શું વધ્યું, ખાલી પુટિકા, બરાબર. એટલે ગ્રાફિયન પુટિકાનો જે અંડકોષ મુક્ત થઈ ગયા બાદ ખાલી ભાગ વધ્યો, બરાબર, એ કેમાં ફેરવાશે, કોર્પસ લ્યુટિયમમાં ફેરવાશે. કોર્પસ લ્યુટિયમમાં આ ભાગ રહ્યો ફેરવાશે, બરાબર. કોર્પસ લ્યુટિયમ શું છે તો કે કોર્પસ લ્યુટિયમ ગ્રાફિયન પુટિકાઓમાંથી અંડકોષ મુક્ત થઈ ગયા બાદ ખાલી રહેલી ગ્રાફિયન પુટિકા રહી એમાંથી બનતી એક રચના છે, જેને કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે અંડકોષ બાદ જે ખાલી પુટિકા રહી ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષનું પતન થઈ ગયા બાદ, અંડકોષ મુક્ત થઈ ગયા બાદ ગ્રાફિયન પુટિકામાંથી જે ખાલી રહેલો પુટિકાનો ભાગ રહ્યો એમાંથી શું બનશે, કોર્પસ લ્યુટિયમ બનશે, બરાબર. હવે એમ આગળ વધી કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. એટલે મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો, ખાલી રહેલી પુટિકા રહી ને એનું પણ માદા પ્રજનન તંત્રમાં ઘણું બધું મહત્ત્વ છે, બરાબર. ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થઈ ગયો પછી ખાલી પુટિકા વહીતી, બરાબર, એનું ઘણું બધું મહત્ત્વ છે માદા પ્રજનન તંત્રમાં. શું મહત્ત્વ છે તો કે કોર્પસ લ્યુટિયમ નામની રચના ખાલી પુટિકામાંથી બને અને એ કેનો સ્ત્રાવ કરશે, તો કે પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. અને પ્રોજેસ્ટેરોનનું કાર્ય શું છે તો જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. એટલે કે ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ સ્તર રહ્યું એની જાળવણી કરવા માટે પ્રોજેસ્ટેરોન સ્તર રહ્યું એ જરૂરી છે. પ્રોજેસ્ટેરોનનું સ્તર વધવું જરૂરી છે. એટલે મેં તમને કીધું કે 14મા દિવસ બાદ પ્રોજેસ્ટેરોનનું સ્તર વધશે. એનું એક જ કારણ, કેમ કે 14મા દિવસે અંડકોષ પાત થાય, બરાબર, અંડકોષરીઓ એ ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત થાય ત્યારબાદ કાર્પસ લ્યુટિયમ બને, અને કાર્પસ લ્યુટિયમ બને ત્યારબાદ પ્રોજેસ્ટેરોનનું સ્તરમાં વધારો થાય, બરાબર. કેમ કે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરશે, જે કાર્પસ લ્યુટિયમ રચના રહી ગ્રાફિયન પુટિકામાંથી બની, બરાબર, એ રચના પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે, બરાબર. અને એનું બહુ મહત્ત્વ છે તો કે એન્ડોમેટ્રિયમની જાળવણી કરવી, અને એન્ડોમેટ્રિયમ જો જળવાય નહીં તો કોઈપણ સ્ત્રી રહી ગર્ભ ધારણ કરી શકે નહીં, તો સંતતિને જન્મ આપી શકે નહીં, બરાબર. એટલે એન્ડોમેટ્રિયમ સ્તરની જાળવણી થવી જરૂરી છે, અને જાળવણી કોણ કરશે, પ્રોજેસ્ટેરોન, બરાબર. ગર્ભાશયનું આવું અંતસ્તર ફલિત અંડકોષનું સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટના માટે જરૂરી છે. હમણાં મેં કીધું એમ વિદ્યાર્થી મિત્રો કે ગર્ભાશયનું જે અંતસ્તર રહ્યું એની જાળવણી થાય તો જ ફલન થયેલા અંડકોષનું સ્થાપન થશે એ સ્તરમાં,
બરાબર. ફલન થયેલા અંડકોષનું સ્થાપન ક્યાં થાય? તો કે ગર્ભસ્તરના એન્ડોમેટ્રિયમ અંતસ્તરમાં. હવે પહેલેથીને જ જો અંતસ્તર જાળવેલું નહીં હોય તો ફલિત અંડકોષનું સ્થાપન નહીં થાય, તો સ્ત્રી ગર્ભધારણ કરી શકશે નહીં. અને ગર્ભધારણ દરમિયાન જે અન્ય ઘટનાઓ થાય છે બીજી બધી, બરાબર, કે ગર્ભનો વિકાસ, એની ફરતે કોથળી જેવી રચના બને, એની ફરતે પ્રવાહી હોય, આ બધી ઘટનાઓ બનાવવા માટે, આ બધી ઘટનાઓ થવા માટે પ્રોજેસ્ટેરોનનું સ્તર વધારે હોવું જરૂરી છે, બરાબર. એટલે અંતસ્તરની જાળવણી અને અંતસ્તરમાં ફલિત અંડકોષનું સ્થાપન અને ગર્ભાશયની અન્ય ઘટનાઓ માટે, બરાબર, પ્રોજેસ્ટેરોનનું સ્તર વધવું જરૂરી છે. અને સ્તર વધે ક્યારે? જ્યારે પ્રોજેસ્ટેરોનનો વધારે સ્ત્રાવ થાય તો. અને સ્ત્રાવ કોણ કરશે? કાર્પસ લ્યુટિયમ, બરાબર. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી. એટલે કોઈ સ્ત્રી ગર્ભધારણ કરે ત્યારે આખે આખું ઋતુચક્ર રહ્યું અટકી જાય. ક્યાં સુધી અટકેલું રહે? કે જ્યાં સુધી સ્ત્રી બાળકને જન્મ ન આપે, બરાબર, અને બાળકને જન્મ બાદ બાળકને સ્તનપાન કરાવે ત્યાં સુધી ગર્ભધારણમાં, ત્યાં સુધી ઋતુચક્રની ઘટનાઓ રહી થતી નથી, એટલે કે ઋતુસ્ત્રાવ થતો નથી. એટલે કોઈ સ્ત્રી ગર્ભધારણ કરે, બરાબર, અને ગર્ભ એના શરીરમાં 9 મહિના સુધી રહે ત્યાં સુધી ઋતુચક્ર ન થાય, અને એ બાળકને જન્મ આપી દે પછી, બાળકને જન્મ આપ્યા પછીને એ સ્તનપાન કરાવે ત્યાં સુધી, જ્યારથી સ્ત્રી ગર્ભધારણ કરે ત્યાંથી લઈને એ સ્તનપાન કરાવે ત્યાં સુધી ઋતુચક્ર રહ્યું એ ચાલશે નહીં, બરાબર. એટલે કે ઋતુસ્ત્રાવ પણ થશે નહીં, બરાબર. એટલે ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ રહી અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી, બરાબર. જો ફલન ન થાય, જો માદા સ્ત્રીના શરીર દેહની અંદર ફલન ન થાય તો કાર્પસ લ્યુટિયમનું શું થાય? વિઘટન થાય. આના કારણે ગર્ભસ્તરનું જે અંતસ્તર રહ્યું એ પણ, એન્ડોમેટ્રિયમ પણ શું પામે? વિઘટન પામે અને ઋતુસ્ત્રાવ થાય, જે નવા ચક્રની નિશાની છે, બરાબર. હવે યાદ કરો આપણે પહેલા તબક્કામાં શું કીધું હતું તમને, તો કે જો ફલન ન થાય, જો અંડકોષનું ફલન ન થાય, જો સ્ત્રીએ ગર્ભધારણ ન કર્યું, બરાબર, તો શું થશે? તો કે કાર્પસ લ્યુટિયમ જે રચના રહી, જે બની હતી અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઘટતી હતી, એ રચનાનું શું થાય? વિઘટન થાય. અને એનું વિઘટન થાય એટલે પ્રોજેસ્ટેરોનનું સ્તર પાછું કેવું થઈ જાય? ઘટી જશે. અને પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટી જાય એટલે જે ગર્ભાશયનું અંતસ્તર રહ્યું એન્ડોમેટ્રિયમ, બરાબર, એનું પણ શું થઈ જશે? વિઘટન. કેમ કે પ્રોજેસ્ટેરોન જ અંતસ્તરની જાળવણી કરતો હતો અંતસ્ત્રાવ, બરાબર. એટલે કે એન્ડોમેટ્રિયમની જાળવણી કોણ કરતું હતું? પ્રોજેસ્ટેરોન. પણ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરતું હતું? કાર્પસ લ્યુટિયમ. હવે કાર્પસ લ્યુટિયમનું વિઘટન થાય તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોઈ કરે નહીં, અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ન થાય તો એન્ડોમેટ્રિયમનું પણ વિઘટન થશે, એટલે કે અંતસ્તરનું પણ વિઘટન થશે. અને અંતસ્તરનું વિઘટન થાય તો એમાં રહેલી રુધિરવાહિની તૂટે એટલે ઋતુસ્ત્રાવ થશે, એટલે કે રુધિરનો સ્ત્રાવ થશે. અને રુધિરનો સ્ત્રાવ થાય એટલે અહીંયાથી નવું ચક્ર રહ્યું શરૂ થયું. આ ઘટના, બરાબર, 25 થી લઈને 28 દિવસ દરમિયાન થાય, બરાબર. 25 થી લઈને 28 અથવા 29 દિવસ દરમિયાન થાય. કે આ દિવસ દરમિયાન જો સ્ત્રીએ ગર્ભધારણ ન કર્યું હોય તો 25 થી લઈને 28 અથવા 29 દિવસ દરમિયાન, બરાબર, કાર્પસ લ્યુટિયમનું વિઘટન થાય અને પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટે, જેથી કરીને એન્ડોમેટ્રિયમનું પણ વિઘટન થશે અને એમાં રહેલી રુધિરવાહિની તૂટે, બરાબર. રુધિરવાહિની તૂટે એટલે રુધિરનો સ્ત્રાવ થશે, અને એ રુધિરનો સ્ત્રાવ થાય એને આપણે ઋતુસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે, જે અહીંયાથી હવે નવું ચક્રની શરૂઆત થશે, બરાબર. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થઈ જાય છે. એટલે કોઈ સ્ત્રી 50 વર્ષની ઉંમરે પહોંચે એટલે ઋતુચક્ર રહ્યું એ કાયમને માટે બંધ થઈ જશે. એટલે કે 50 વર્ષની ઉંમર બાદ કોઈ સ્ત્રી સંતાનને જન્મ આપી શકે નહીં. કેમ જન્મ ન આપી શકે? કેમ કે એનામાં ઋતુચક્ર બંધ થઈ ગયું હોય કાયમીના માટે, બરાબર. એટલે 50 વર્ષની ઉંમર બાદ માદા સ્ત્રીમાં ઋતુચક્ર રહ્યું એ કાયમીના માટે બંધ થઈ જશે, બરાબર, જેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહેવામાં આવે? મેનોપોઝ, બરાબર. આ શબ્દ યાદ રાખજો.
કે માનવમાં સ્ત્રીમાં 50 વર્ષની ઉંમર બાદ ઋતુચક્ર કાયમીના માટે બંધ થઈ જાય. આ ઘટનાને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 50 વર્ષની ઉંમર બાદ કોઈ સ્ત્રી બાળકને જન્મ આપી શકે નહીં. બરાબર. ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે. જે ચક્રીય ઋતુસ્રાવ ચાલતું હોય સ્ત્રીમાં, બરાબર, એના ઉપરથી આપણે એવો અંદાજો લગાવી શકાય કે સ્ત્રીમાં સામાન્ય પ્રજનન અવસ્થા રહી ચાલુ છે. બરાબર. અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે. સામાન્ય જે ચક્રીય ઋતુસ્રાવ ચાલે છે, બરાબર, ચક્રીય ઋતુસ્રાવ રજોદર્શન એટલે કે પ્રથમ ઋતુચક્રથી લઈને મેનોપોઝ સુધીની ઘટનાઓ વચ્ચે લંબાયેલ છે. એટલે ચક્રીય ઋતુચક્ર જે આપણે કહીએ, ઋતુસ્રાવ, ચક્રીય ઋતુસ્રાવ એ ક્યાંથી શરૂ થાય? તો કે યુવાન અવસ્થામાં પ્રથમ જે ઋતુચક્ર ચાલુ થાય, રજોદર્શન તરીકે ઓળખવામાં આવે, ત્યારથી લઈને 50 વર્ષની ઉંમર સુધી, મેનોપોઝ સુધી, બરાબર, આ ચક્રીય ઋતુસ્રાવ લંબાયેલું હશે અને એને સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક માનવામાં આવે છે. એટલે કે કોઈ સ્ત્રી રહી, એમાં માની લ્યો 13 વર્ષની ઉંમરે પ્રથમ ઋતુચક્ર શરૂ થાય, તો ત્યારથી લઈને 50 વર્ષની ઉંમર સુધી ઋતુચક્ર ચાલુ રહે. બરાબર. આ 13 થી લઈને 50 વર્ષની ઉંમર રહે એ વચ્ચેનો ગાળો રહ્યો એને સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક માનવામાં આવે. કેમ કે આ ગાળા દરમિયાન સતત ચક્રીય ઋતુસ્રાવ ચાલુ જ હોય. બરાબર. એટલે આ ગાળાને સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક માનવામાં આવે છે. પછી ચક્રીય ઋતુસ્રાવ 50 વર્ષની ઉંમર બાદ, મેનોપોઝ બાદ બંધ થઈ જાય છે. બરાબર. જેથી કરીને સ્ત્રી રહી સંતતિને જન્મ આપી શકતી નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો ત્રીજો તબક્કો, જેને લ્યુટિયલ અથવા સ્ત્રાવી તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ કે 16મા દિવસથી લઈને 29મા દિવસ સુધી, 28 અથવા 29મા દિવસ સુધી આપણે જોઈ શકીએ કે LH અને FSHનું પ્રમાણ ઘટે છે. 14મા દિવસ બાદ જે આપણો તબક્કો ચાલુ થાય, લ્યુટિયલ તબક્કો, એ તબક્કામાં LH અને FSHનું પ્રમાણ ઘટે છે. અને વિકાસશીલ કોર્પસ લિટિયમ, બરાબર, આ સંપૂર્ણ કોર્પસ લિટિયમ જે આપણે કહીએ છીએ એનો વિકાસ પૂરો થઈ જાય અને એમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. કોર્પસ લિટિયમ રચના રહી આપણે જોવા જઈએ તો અહીંયા એનો વિકાસ પૂરેપૂરો થઈ ગયો છે. એટલે એમાંથી હવે પ્રોજેસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવની શરૂઆત થશે. એટલે અહીંયા જુઓ, પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે. જ્યારે સંપૂર્ણ કોર્પસ લિટિયમ, વિદ્યાર્થી મિત્રો, એનો વિકાસ પૂરો થઈ જશે, સંપૂર્ણ કોર્પસ લ્યુટિયમ બની જશે, ત્યારબાદ જ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે. બરાબર. હવે અહીંયા છેલ્લા તબક્કામાં જુઓ, કોર્પસ લ્યુટિયમનું વિઘટન થવા માંડે છે. અને કોર્પસ લ્યુટિયમનું વિઘટન થવા માંડે, બરાબર, એટલે અહીંયા તમે જોશો કે પ્રોજેસ્ટેરોનનું આપણે સ્તર કહીએ છીએ એમાં પણ ઘટાડો આવશે. બરાબર. એટલે પ્રોજેસ્ટેરોનના સ્તરમાં ઘટાડો ક્યારે આવે? જ્યારે કાર્પસ લ્યુટિયમનું વિઘટન થવા માંડે ત્યારે પ્રોજેસ્ટેરોનના સ્તરમાં પણ ઘટાડો આવશે. અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં ઘટાડો આવે, બરાબર, એટલે લ્યુટિયલ તબક્કો પૂરો થઈ જાય છે. અને ત્યારબાદ અહીંયા જુઓ, ઋતુસ્રાવ તબક્કાની શરૂઆત થશે, એટલે કે નવા ચક્રની શરૂઆત થશે. આ ભાગમાં નવા ચક્રની શરૂઆત થાય છે. એટલે અહીંયા ઋતુસ્રાવ રુધિરના સ્ત્રાવનું આકૃતિમાં દેખાડેલું છે. જેમ અહીંયા રુધિરનો સ્ત્રાવ દેખાડેલો છે, એવી રીતના અહીંયા નવા રુધિર, નવા ચક્રની શરૂઆત દેખાડેલી છે. એટલે કે રુધિરનો સ્ત્રાવ 29મા અથવા 28મા દિવસે એનો સ્ત્રાવની શરૂઆત થશે. એટલે નવા ચક્રની શરૂઆત થશે. બરાબર. અને નવું ચક્ર પાછું આ રીતના રિપીટ થશે. બરાબર. આ ચક્ર એવી સતત 50 વર્ષની ઉંમર સુધી સ્ત્રીમાં ચાલુ રહે, ત્યારબાદ બંધ થઈ જશે, જેને આપણે મેનોપોઝ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે 2 તબક્કા, લ્યુટિયલ તબક્કો જોયો આજના લેક્ચરમાં અને પુટિકીય તબક્કાની આપણે વાત કરી. અને આ ગ્રાફ રહ્યો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. આમાંથી ઘણા બધા
પ્રશ્નો નીટમાં અને ગુજરાત બોર્ડમાં એમસીક્યુમાં ગયા વર્ષોમાં પૂછાઈ ગયા છે. એટલે ગ્રાફ રહ્યો એ મોસ્ટ આઈએમપી ગ્રાફ છે. આ ગ્રાફ રહ્યો એ મોસ્ટ આઈએમપી છે. આમાં ઘણી બધી ઘટનાઓ રહી દેખાડેલી છે. પિટ્યુટરી અંતઃસ્રાવમાં થતો ફેરફાર દેખાડેલો હોય 1-28 દિવસ, પછી અંડપિંડીય ઘટનાઓમાં 1-28 દિવસ દરમિયાન થતા ફેરફાર દેખાડેલા છે. પછી અંડપિંડીય અંતઃસ્રાવના સ્તરમાં 1-28 દિવસ દરમિયાન જે ફેરફાર થાય છે એ દેખાડેલું છે. અને ગર્ભાશયની ઘટનાઓ 1-28 દિવસ દરમિયાન જે થાય છે એ પણ દેખાડેલું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટ આપણા માટે આઈએમપી છે. અને ગુજરાત બોર્ડમાં ફૂલ લેન્થ ક્વેશ્ચન ઋતુચક્ર અગાઉ પૂછાઈ ગયેલો છે. એમાં 3-3 તબક્કા રહ્યા તમારે વર્ણન કરવાના થાય. બરાબર. એટલે આ ક્વેશ્ચન જે ગુજરાત બોર્ડ માટે નીટ માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર. આ પ્રશ્નનો આપણે જે વિડીયો રહ્યો એ જે દિવસે અપલોડ થાય બંને તબક્કા આજના લેક્ચરમાં ચલાવ્યા. બરાબર. બંને તબક્કા આજના લેક્ચરમાં આપણે ચલાવ્યા. બરાબર. આ તબક્કાઓનો વિડીયો જ્યારે અપલોડ થાય જે દિવસે, તે દિવસે આ બંને તબક્કાઓ 3 વખત લખવાના થશે. બરાબર. અને સાંજ સુધીમાં એ વિડીયો જે દિવસે અપલોડ થાય તે દિવસે સાંજ સુધીમાં મને એ હોમવર્ક રહ્યું મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનું થશે. બરાબર. અને આ ચાર્ટ રહ્યો એ પણ વિદ્યાર્થી મિત્રો 3 વખત લખવાનો છે. આ ચાર્ટ રહ્યો એ મોસ્ટ આઈએમપી છે, એ પણ 3 વખત લખવાનો. જો ચાર્ટ તમને ખબર હશે ને વિદ્યાર્થી મિત્રો, તો એના ઉપરથી આખે આખું પ્રશ્નનું તમે વર્ણન કરી શકશો. બરાબર. એટલે આ ચાર્ટ રહ્યો એ પણ, અને આ ચાર્ટની સાથે સાથે આ બે તબક્કા આપણે જે આજના લેક્ચરમાં ચલાવ્યા એ આજના લેક્ચરમાં વિડીયો જે દિવસે અપલોડ થાય તે દિવસે સાંજ સુધીમાં મને તમારું હોમવર્ક 3 વખત લખેલું અને 3-3 વખત લખેલું હોય એના ફોટા, 1 વખત લખેલાના ફોટા મને નથી મોકલવાના, 3-3 વખત લખેલાના ફોટા રહી મારા વોટ્સઅપ નંબર ઉપર મને મોકલવાના થશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જ આપણે આજના લેક્ચરમાં જોવાનું હતું. હવે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લેશું. આજના આપણા લેક્ચરમાં જે બે તબક્કાઓ ચલાવ્યા અને ચાર્ટ આપણે જેનો અભ્યાસ કર્યો એમાં તમને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો આપણી મ્યુઝ યુટ્યુબ ચેનલમાં મને પ્રશ્ન પૂછી શકો, અથવા તો વોટ્સઅપમાં મને પ્રશ્ન પૂછી શકો. હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.